मित्रों मजा में आज आप टॉपिक है विद्युत विभाजन कोष। तो मित्रों अपने जेने चैप्टर की शुरुआत करी विद्युत रासायनिक जो चैप्टर थी ये जेने अपने शुरुआत करी ये वक्त आप बात करी थी कि विद्युत रासायनिक कोष ने बे भाग में डिवाइड कर एक विद्युत रासायनिक कोष जो है एक भाग तो ये अपने गैल्वेनिक कोष कहता था एना विषय आप चर्चा करी ली थी। हवे आप बात करीश विद्युत विभाजन कोष विषय। क्लियर? तो विद्युत विभाजन कोष अंदर विद्युत विभाजन कोष को कहवाय एनोड को कहवाय कैथोड को कहवाय एनी पहला आपणे वात करीए। क्लियर? तो अहींया विद्युत विभाजन कोष की रचना दोरू। अहींया एक पात्र लीधुं, ए पात्र अंदर अहींया द्रावण लीधुं। अहींया जे द्रावण लेवामां आवे विद्युत विभाजन जो द्रावण ले द्रावण केव हो तो ये पिगारेल हो मोल्टेन फॉर्म अंदर अथवा जलीय द्रावण जलीय विद्युत विभाजन द्रावण होलो पॉइंट। क्लियर? विद्युत विभाजन कोष ने जाने रचना करिए तेना विद्युत विभाजन द्रावण केव हो पिगारेल अथवा तो जलीय होनु रीजन शू है। तो अँ रीजन आप लखी कि पिगारेल और जलीय द्रावण जो है ये आयनों मुक्त करे द्रावण शू हो तो आयनों मुक्त आयन हो अने ये आपणे करंट पसार विद्युत विभाजन कोष्ठ अंदर आपणे बैटरी लगाई करंट पसार करवाना छे अने द्रावणमां विद्युतनुं वहन कोना द्वारा थशे तो आयनो द्वारा। तो एक पॉइंट आ छे के पिगारेल अथवा जलीय द्रावण होवुं जोईए। क्लियर? एने आपणे पछी चर्चा करी। बीजुं दाखला तरीके आना अंदर हुं पिगारेल NaCl लईश। सपोज हुं पिगारेल लई लीधुं अत्यारे द्रावण। क्लियर? तो पिगारेल NaCl से तो आ द्रावण अंदर बे आयनों हो एक हो Na प्लस और बीजू हो Cl माइनस। क्लियर? एक Na प्लस प्रकार आयन और बीजा Cl माइनस प्रकार आयन। हवे आ द्रावण अंदर आयनों जो है ये कई बाजू तो रेन्डमली अत्यारे गति करे बधी जगह पर अस्त व्यस्त गति करते कारण के द्रावणों में आयनों मतलब कि हरता फरता रहे तो अत्यारे एमनी गति रेन्डम से। क्लियर? હવે જો હું અહીંયા બે પ્લેટ લગાવી દઉં અહીંયા પ્લેટ લગાવી અને અહીંયા બેટરી જોડી દીધી અને બેટરી જોડી અને પછી અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો શું થાય? તો વિદ્યુત પ્રવાહ જેને પસાર કરવામાં આવશે તો બેટરીની વાત કરીએ તો બેટરીનો આ છેડો માઇનસ નાનો છેડો માઇનસ છે અને જે બેટરી છે એનો મોટો છે છેડો છે એને આપણે પ્લસ વડે દર્શાવીશું। હવે અહીંયા ઇલેક્ટ્રોન કઈ બાજુથી કઈ તરફ વહન કરે તો ઇલેક્ટ્રોન નેગેટિવ જે બેટરીનું છેડો છે એ તરફ મતલબ કે અહીંયાથી અહીંયા પ્લેટમાં આવશે ઇલેક્ટ્રોનનું વહન આ રીતે થશે નેગેટિવથી પોઝિટિવ। ક્લિયર? આ ટાઈપ તો ઇલેક્ટ્રોન નેગેટિવથી પ્લસ તરફ જશે। क्लियर? तो अँ बैटरी जोड़ी अने आपणे अँ करंट मतलब के विद्युत प्रवाह पसार करिए तो इलेक्ट्रॉन जैसे आ बाजू जैसे तो इलेक्ट्रॉन आ बाजू जवाना कारण आ प्लेट जे छे नेगेटिव थई जशे। क्लियर? तो बैटरी ना ऋण छेड़ा साथे जे विद्युत ध्रुव जोड़ेलो छे बैटरी ना ऋण छेड़ो छे एना साथे जे विद्युत ध्रुव जोड़ेलो छे ए विद्युत ध्रुव ने आपणे कहेशुं कैथोड। क्लियर? અને એને આપણે દર્શાવીશું માઇનસ વડે અને બેટરીનો આ જે ધન છેડો છે એના સાથે જે વિદ્યુત ધ્રુવ જોડેલો છે એને આપણે એનોડ કહેશું એનોડ અને એને આપણે દર્શાવીશું પ્લસ વડે। ક્લિયર? તો જાના સેટઅપ નહોતું મતલબ કે બે વિદ્યુત ધ્રુવ અને બેટરી કરંટ જેને આપણે બેટરી જ્યારે જોડેલી હતી એ વખતે તો દ્રાવણ અંદર આયનો રેન્ડમલી ગતિ કરતા હતા પરંતુ હવે કે જ્યારે બેટરી જોડી તો આ કેથોડ માઇનસ ચાર્જ છે આ પ્લેટ ઉપર પ્લસ ચાર્જ છે તો હવે આ આયનો કઈ બાજુ મૂવ કરશે તો દ્રાવણમાં જે ધન આયનો છે એ મૂવ કરશે નેગેટિવ તરફ
ત્યાં જેને ડિસ્ચાર્જ થઈ જશે અને દ્રાવણના અંદર જે ઋણ આયનો છે એ કોની તરફ મૂવ કરશે પોઝિટિવ તરફ અને ત્યાં જેને શું થશે ડિસ્ચાર્જ થશે આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવાય છે વિદ્યુત વિભાજન અને આ જે કોષ જે છે એ કોષને આપણે કહીએ છીએ વિદ્યુત વિભાજન કોષ તો આપણે આને ડિફાઈન કરીએ જ્યારે પીગારેલ અથવા જલીય વિદ્યુત જલીય વિદ્યુત વિભાજન દ્રાવણનું વિદ્યુત વિભાજન દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો જોડી વિદ્યુત ધ્રુવો જોડી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણના આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ પર આયનો વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ પર મૂવ કરે છે અથવા તો જાય છે અને આયનો ડિસ્ચાર્જ થાય છે આ પ્રક્રિયાને વિદ્યુત વિભાજન કહે છે અને આ કોષને વિદ્યુત વિભાજન એટલે આપણે એને એમ લખી દઈએ કે વિદ્યુત વિભાજન વિદ્યુત વિભાજન પ્રક્રિયા જે કોષમાં થાય તેને વિદ્યુત વિભાજ્ય કોષ કહે છે એટલે તો આપણે વ્યાખ્યા લખી મતલબ કે વિદ્યુત વિભાજન કોને કહેવાય ફરીથી સમજો કે આ જે કોષની જે આપણે રચના કરી છે વિદ્યુત વિભાજન કોષ અહીંયા આપણે દ્રાવણ લઈ લીધું વિદ્યુત વિભાજન દ્રાવણ પણ કયા ફોર્મમાં હોવું જોઈએ પીગારેલા અથવા તો જલીય ફોર્મના અંદર હોવું જોઈએ રીઝન એનું શું છે કે કેમ પીગારેલા અને જલીય હોય તો કારણ કે પીગારેલા અને જલીય વિદ્યુત વિભાજન દ્રાવણ હોય એ આયનો શું કરે છે મુક્ત કરે છે અહીંયા કરંટ પસાર કરવાનો છે દ્રાવણના અંદર કરંટ જે છે આયનો દ્વારા મતલબ કે આયનો દ્વારા કરંટનું વહન થાય છે એટલા જે આયનો હોવા જરૂરી છે એટલા માટે એક પ્રકારનું આપણે દ્રાવણ લઈએ છીએ તો અહીંયા મતલબ કે જાના બે વિદ્યુત ધ્રુવો જોડેલા નહોતા ખાલી દ્રાવણ હતું પીગારેલું અથવા જલીય દ્રાવણ હતું ત્યારે અહીંયા આયનો હતા દાખલા તરીકે પીગારેલા એન એ સેલનું ઉદાહરણ લઈ લઈએ તો અહીંયા એન એ પ્લસ આ દ્રાવણના અંદર બે આયનો કયા કયા એન એ પ્લસ અને સીએલ માઇનસ હવે આયનો દ્રાવણના અંદર રેન્ડમલી ગતિ કરે છે અત્યારે તો પૂરા દ્રાવણના અંદર હવે આ જે દ્રાવણ છે એના અંદર બે પ્લેટ બે વિદ્યુત ધ્રુવો મૂકી દીધા અને એના સાથે બેટરી જોડી અને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો વિદ્યુત પ્રવાહમાં ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે તો માઇનસ થેટા જે આ પ્લેટ પર આવશે ઇલેક્ટ્રોન આ પ્લેટ બનશે નેગેટિવ અને એને વિરુદ્ધ પ્લેટ જે છે એ કંઈ બનશે પોઝિટિવ બનશે તો દ્રાવણના આયનો કઈ તરફ જશે તો પ્લસ આયન જે મતલબ કે ધન વીજભાર ધરાવતા આયનો છે એની વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટ પર જશે કે ધન વીજભાર ધરાવતા આયનો માઇનસ મતલબ કે કેથોડ ઉપર જશે અને ઋણ વીજભાર ધરાવતા આયનો ક્યાં જશે તો એનોડ ઉપર જશે અને ત્યાં જે એને ડિસ્ચાર્જ થઈ જશે મતલબ કે આયન અહીંયાથી પછી મુક્ત થઈ જશે એને કહેવાય ડિસ્ચાર્જ થઈ જશે આ જે આખી પ્રોસેસ છે આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે વિદ્યુત વિભાજન પ્રક્રિયા અને એ જે પ્રક્રિયા જે કોષના અંદર થાય છે એ કોષને આપણે શું કહીએ છીએ વિદ્યુત વિભાજન કોષ
तो अहीं आपणे लखी दीधुं के ज्यारे पिघारेल अथवा तो जलीय विद्युत विभाज्य द्रावणमां विद्युत ध्रुव जोड़ी विद्युत प्रवाह पसार करवामां आवे त्यारे विद्युत विभाज्य द्रावणना आयन कई तरफ जशे विरुद्ध विजभार धरावता विद्युत ध्रुव अथवा तो विरुद्ध विजभार धरावती प्लेट उपर जाए અને આયનો શું થઈ જાય છે ડિસ્ચાર્જ આ પ્રક્રિયાને કહેવાય છે વિદ્યુત વિભાજન ક્લિયર છે પોઈન્ટ વિદ્યુત વિભાજન કોને કહેશું ક્લિયર ચલો એના પછી આપણે વાત કરીએ કે એનોડ કોને કહેવાય કેથોડ કોને કહેવાય હવે અહીંયા એનોડ કોને કહેશું વિદ્યુત વિભાજન કોષના અંદર એનોડ આપણે કોને કહેશું તો અહીંયા બેટરીના ધન છેડા સાથે જોડાયેલા વિદ્યુત ધ્રુવને એનોડ કહે છે તો એનોડ બેટરીના ધન છેડા સાથે જોડાયેલા विद्युत ध्रुव ने एनोड कहे छे अने एनोड पर कई प्रक्रिया थशे ऑक्सीडेशन एनोड पर ऑक्सीडेशन प्रक्रिया थाय छे अने एनोड पर चार्ज कयो छे तो एनोड मतलब के कयो चार्ज धरावे छे तो एनोड विद्युत ध्रुव ધન વીજભારી છે ધન વીજભાર ધરાવે છે જો મિત્રો વિદ્યુત રાસાયણિક કોષના અંદર જે એનોડ હતો એના ઉપર નેગેટિવ હતો ત્યાં લાગજો તફાવત છે વિદ્યુત રાસાયણિક કોષ જે આપણે ગેલ્વેનિક કોષની જે વાત કરીએ તો ગેલ્વેનિક કોષના અંદર અહીંયા એનોડ ઉપર ચાર્જ કયો હતો નેગેટિવ હતો ક્લિયર છે અને કેથોડ ઉપર કયો હતો પ્લસ ચાર્જ હતો જાણે વિદ્યુત વિભાજન કોષના અંદર એનોડ ઉપર કયો ચાર્જ છે પ્લસ અને કેથોડ ઉપર કયો ચાર્જ છે માઇનસ એ ધ્યાન રાખવાનો પોઈન્ટ છે બંને વચ્ચેનો તફાવત બીજો પોઈન્ટ કેથોડ કોને કહે છે તો આ જે બેટરી છે એનો ઋણ છેડું છે નેગેટિવ જે છેડું છે એના સાથે જે વિદ્યુત ધ્રુવ જોડાયેલો છે બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલ विद्युत ध्रुव ने कैथोड कहे क्लियर कैथोड पर कई प्रक्रिया कैसे तो कैथोड पर रिडक्शन प्रक्रिया थाय ये तो क्लियर है एनोड पर ऑक्सीडेशन कैथोड पर रिडक्शन अँ कैथोड पर कैथोड की प्लेट क्यों विजभार धरावे तो अँ कैथोड विद्युत ध्रुव ऋण विजभार धरावे क्लियर थे क्या पॉइंट अहिया जे द्रावण विद्युत विभाजन जे द्रावण लेवामां आवशे ए केवो होवुं जोईए तो अहिया विद्युत विभाजन तो विद्युत विभाजन कोषमां विद्युत विभाजन द्रावण દ્રાવણ પીગારેલ અથવા જલીય હોવું જોઈએ ક્લિયર પીગારેલ અથવા જલીય હોવું જોઈએ અને આ જે કોષ જે છે એ કોષને આપણે કહીએ છીએ વિદ્યુત વિભાજન કોષ વિદ્યુત વિભાજન કોષ ક્લિયર વિદ્યુત વિભાજન કોષ જે છે એનો સિદ્ધાંત શું છે આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ આપીએ છીએ એટલે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે સિદ્ધાંત તો વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત વિદ્યુત ઉર્જાનું
रासायनिक ऊर्जा तो विद्युत ऊर्जा तो रासायनिक ऊर्जा में रूपांतरण करूँ और विद्युत विभाजन कोष सिद्धांत जैसे ग्यारहवें कोष में शूत रासायनिक ऊर्जा विद्युत ऊर्जा में रूपांतर एम रासायनिक प्रक्रिया थती थी और विद्युत उत्पन्न होत अँ आप विद्युत प्रवाह आप अंदर रासायनिक प्रक्रिया थाय तो आप बीजी रीते आम लखी सकी विद्युत प्रवाह पसार करतो रासायनिक प्रक्रिया परिणमे रासायनिक प्रक्रिया परिणमे मतलब कि विद्युत प्रवाह अपने आप अंदर रासायनिक प्रक्रियाओ थे। तीजो पॉइंट ये कि आ प्रक्रिया जो है विद्युत विभाजन कोषनी प्रक्रिया रेडॉक्स प्रक्रिया है कारण के अँ आप जो कि अँ बने विद्युत ध्रुव है एनोड ने क्या तो एनोड पर ऑक्सीडेशन थे क्या तो शू थे रेडॉक्स मतलब कि रिडक्शन की प्रक्रिया थे आप कही सकिए कि विद्युत विभाजन की प्रक्रिया विद्युत विभाजन प्रक्रिया ए रेडॉक्स प्रक्रिया है रेडॉक्स प्रक्रिया से क्लियर कि जेम ऑक्सीडेशन थाय रिडक्शन थाय क्लियर है पॉइंट। तीजो अँ एक पॉइंट है कि अँ विद्युत रासायनिक कोष अंदर प्रक्रिया आपने थती नहीं जैसे गैलवेनिक कोष में प्रक्रिया आखू कोषन सेटअप तैयार कर दिए आपने प्रक्रिया सुधी जती थी आपने थती थी रासायनिक प्रक्रिया अँ आप करंट आप पड़ से तो ज प्रक्रिया थे अँ बैटरी आप लगाई नहीं करंट आप नहीं वोल्टेज ये आप नहीं तो अँ मतलब कि प्रक्रिया थे नहीं तो अँ विद्युत विभाजन कोषनी प्रक्रिया आप मेरे थती नहीं आटला सुधीना पॉइंट क्लियर थी जाए एनोड कोने कहवाय कैथोड कोने कहवाय विद्युत विभाजन कोने कहवाय अने विद्युत विभाजन ना अंदर जो द्रावण आयनों कई तरफ जाए पॉइंट क्लियर थी कि खास ध्यान रखो कारण कि हमें आप टॉपिक पर बात करिए कि आयनों धन आयन हे ऋण तरफ जैसे मतलब कि ऋण विद्युत ध्रुव पर जैसे त्यों डिस्चार्ज हे ऋण आयन हे धन विद्युत ध्रुव पर जैसे त्यों डिस्चार्ज हे क्लियर है। तो हमें पहला आप बात करिए द्रावण पिगारेल लीए अलग अलग पिगारेला विद्युत विभाजन द्रावणों लीए और इमना वच्चे जो प्रक्रिया होना विषय आप बात करें એના અંદર બે પોઈન્ટ આપણે અહીંયા ભરવાના છે। એક તો દાખલા તરીકે સિમ્પલ અહીંયા સમજો આગલા તરીકે વિદ્યુત વિભાજન કોષ તો વિદ્યુત વિભાજન કોષની મતલબ કે પ્રક્રિયા થઈ તો પ્રક્રિયા થઈ તો બે વસ્તુ અહીંયા આપણને જોવા મળશે। એક તો એનોડ અને एनोड ने कैथोड पर कई निपजों मरी जी रीते कि जो एने प्लस क्या जाए कैथोड पर जाए तो कैथोड पर सोडियम धातु मैं और सी एल माइनस क्या जाए एनोड पर जाए तो एनोड पर कौन मैं क्लोरिन वायु मैं तो एक तो आपने विद्युत विभाजन कोषना अंदर प्रक्रिया अंदर एनोड ने कैथोड पर कई निपज मरे एनी बात करीशू। तो एक पॉइंट तो आप अँ भरीशू कि विद्युत विभाजन कोष में विद्युत विभाजन कोष में प्राप्त थती निपज कि आपने विद्युत विभाजन कोष अंदर अँ अलग अलग विद्युत विभाजन द्रावण आपेला हो तो आप नक्की करवाने कि आपने कई निपजो मरे एनोड पर कई मरे कैथोड पर कई निपज मरे एनी बात एक तो करीश। बीजा नंबर में एनोड ने कैथोड पर निपजों मरे ये के प्रमाण में मरे भाई सोडियम धातु अँ मरे कैथोड पर सोडियम धातु मरे तो के ग्राम सोडियम मरे बराबर सी एल टू मतलब क्लोरिन एनोड पर मरे तो एनोड पर क्लोरिन के प्रमाण में मरे तो एना विषय की बात। तो बीजा नंबर आप विद्युत विभाजन कोष अंदर बात करीशू
प्राप्त थती निपजनों जत्थात्मक अथवा मात्रात्मक बाबत बे वस्तु है। एक तो निपजो मरे से तो कई निपजो मरे से एनोड ने कैथोड पर एने आप कहूँ कि विद्युत विभाजन कोष पर प्राप्त थती निपजो कई निपजो मरे और बीजे अपन जो निपजो मरे से एनोड ने कैथोड पर आपने खबर पड़ी गई चलो एनोड पर सोडियम मरे है कैथोड पर सीएल टू मरे है तो ये सोडियम के प्रमाण में मरे से एक क्लोरिन के प्रमाण में मरे से एमन वजन के एमन कद के ये मतलब कि बीजा नंबर पॉइंट है जिन्हें आप कहूँ प्राप्त थती निपजों जत्थात्मक बाबत अथवा तो मात्रात्मक बाबत। तो पहला मित्रों आप आनी बात करी कई निपजों मरे तो आज टॉपिक आप रहें कि विद्युत विभाजन कोष में प्राप्त थती निपजों। હવે કોષમાં પ્રાપ્ત થતી નિપજોના અંદર આપણે વિદ્યુત વિભાજન દ્રાવણ જે છે બે પ્રકારની વાત કરીએ, પીગારેલું લેશું અને બીજું કઈ લેશું જલીય લેશું। તો પહેલા આપણે વાત કરીશું પીગારેલું વિદ્યુત વિભાજન દ્રાવણ માટે। સમજો પોઈન્ટ દરેક પોઈન્ટ અહીંયા તમને ક્લિયર થઈ જશે બરાબર। હવે હું સ્ટેપ બાય સ્ટેપ ઉદાહરણ લઉં, પહેલો જ ઉદાહરણ લઈ લઉં અહીંયા પીગારે એનએસીએલનું વિદ્યુત વિભાજન। એનએસીએલનું વિદ્યુત વિભાજન કરવું છે તો હવે અહીંયા જોઈએ આપણે એનએસીએલનું પીગારેલ મતલબ કે એનએસીએલનું દ્રાવણ હશે તેના અંદર બે જ આયનો છે, એક તો હશે એનએ પ્લસ અને બીજું કોણ હશે સીએલ માઇનસ હશે। પ્લસ કયો જશે કેથોડ ઉપર, ક્લિયર છે કેથોડ, તો કેથોડ ઉપર કઈ ધાતુ મળશે સોડિયમ। માઇનસ કયો જશે તો માઇનસ જે છે એનોડ ઉપર જશે અને એનોડ ઉપર જશે તો અહીંયા આપણને શું મળશે ક્લોરિન। તો અહીંયાથી આપણને ખબર પડી ગઈ કે કેથોડ ઉપર કઈ ધાતુ મળે છે સોડિયમ અને એનોડ ઉપર કઈ મળે છે તો ક્લોરિન મળે છે, ક્લિયર છે। તો આપણે પ્રક્રિયા લખીએ, એનોડ ઉપર ઓક્સિડેશન થશે તો ક્લોરિનનું ઓક્સિડેશન કરીએ સીએલ માઇનસમાંથી વન હાફ સીએલ ટુ પ્લસ અહીંયા શું થશે ઇલેક્ટ્રોન, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે ઓક્સિડેશન, ક્લિયર, કારણ કે એનોડ ઉપર શું મળશે આપણને સીએલ ટુ મળશે, ક્લિયર। કેથોડની પ્રક્રિયા લખીએ, કેથોડ ઉપર રિડક્શન થશે, કેથોડ ઉપર કોણ મળે છે તો સોડિયમ મળે છે તો એનએ પ્લસ ઇલેક્ટ્રોન એમાંથી એનએ અને કેથોડ ઉપર જે પ્રક્રિયા થાય કઈ પ્રક્રિયા છે તો રિડક્શન, ક્લિયર થાય છે પોઈન્ટ। કઈ રીતે નક્કી કરીએ છીએ પોઈન્ટ ખબર પડી ગઈ, ફરીથી સમજી લો થોડો આઈડિયા કે એનોડ જે છે એના ઉપર પ્લસ ચાર્જ છે અને કેથોડ જે છે એના ઉપર માઇનસ ચાર્જ છે, આ વાત તો આપણે વાત કરી લીધી। હવે દ્રાવણના અંદર દાખલા તરીકે એક એ પ્લસ આયન છે અને બીજું બી માઇનસ આયન છે તો મને એ પ્લસ આયન કોની તરફ જશે તો પ્લસ હશે માઇનસ તરફ મૂવ કરશે તો અહીંયા એ જશે અહીંયા મતલબ કે કેથોડ ઉપર અને બી કયો જશે તો બી જશે એનોડ ઉપર જશે। તો સિમ્પલ આઈડિયા છે આના અંદર કે ધન આયન હોય તો કેથોડ ઋણ વિજભાર મતલબ કે નેગેટિવ હોય છે તો ધન આયન જે છે કેથોડ કયો જઈને ડિસ્ચાર્જ થશે કેથોડ ઉપર ડિસ્ચાર્જ થઈ જશે અને ઋણ આયન હશે કયો થશે એનોડ ઉપર। એનોડ પરની પ્રક્રિયા ઓક્સિડેશનની કહેવાય તો આપણે એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા કે સીએલ માઇનસમાંથી શું મળ્યું સીએલ ટુ, ક્લિયર, ઓક્સિડેશન। કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા સોડિયમ પ્લસ છે તો સોડિયમ મળશે તો અહીંયા સોડિયમ ધાતુ। રેડોક્સ પ્રક્રિયા લખીએ તો એક ઇલેક્ટ્રોન અહીંયા છે એક ઇલેક્ટ્રોન અહીંયા છે કેન્સલ તો અહીંયા આવશે એનએ પ્લસ સીએલ માઇનસ અહીંયા એનએ પ્લસ વન હાફ
સિયલ્ટો આ રેલોક્સ પ્રક્રિયા છે. તો પીગા રેલોક્સ જે વિદ્યુત વિભાજન દ્રાવણ છે એનું જાણવા પૂછે તો બે આયનો બનાવવાના અને કેથોડ અને એનોડની પ્રક્રિયા લખવાની. ક્લિયર થઈ ગયું? હજી બીજા પ્રેક્ટિસ માટે અહીંયા લખીએ તો આપણને પૂછે કે પીગારેલ એનએસએલનું વિદ્યુત વિભાજન કરવાથી એનોડ અને કેથોડ ઉપર કઈ નિપજો મળે છે? તો આપણે લખીશું એનોડ ઉપર મળે છે ક્લોરિન વાયુ અને કેથોડ ઉપર કઈ નિપજ મળે છે? તો સોડિયમ વાયુ, સોરી સોડિયમ ધાતુ. કેથોડ ઉપર સોડિયમ ધાતુ અને એનોડ ઉપર કઈ મળે છે? ક્લોરિન વાયુ. ક્લિયર છે પોઈન્ટ? બીજું પીગારેલ પીબી પીબી બીઆર ટુ નું દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવું છે તો આના બે ધન અને ઋણાયનો બનાવી દઈએ. પીબી ટુ પ્લસ બીઆર માઇનસ, એટલે પ્લસ વિભાજન કયો જશે? માઇનસ પર. માઇનસ એટલે કેથોડ ઉપર, કેથોડ ઋણ વિભાજન ધરાવે. તો પીબી કેથોડ ઉપર જે એનએસએમાં રૂપાંતર થઈ જશે પીબીમાં, અને અહીંયા બીઆર કયો માઇનસ છે તો એ કયો જશે? એનોડ, એનોડ ઉપર પ્લસ, તો અહીંયા સેમ રૂપાંતર થઈ જશે. ડાયરેક્ટ આપણે કહી દઈએ કે કેથોડ ઉપર પીબી ધાતુ મળશે લેડ, અને એનોડ ઉપર શું મળશે? બીઆર. અને એ પ્રક્રિયા લખીએ એનોડની પ્રક્રિયા, તો એનોડ ઉપર ઓક્સિડેશન શું બને છે? બીઆર માઇનસ એમાંથી અહીંયા બીઆર ટુ પ્લસ અહીંયા બે, કારણ કે બીઆર ટુ છે તો બે બીઆર ટુ પ્લસ અહીંયા ટુ ઇલેક્ટ્રોન. અને કેથોડ ઉપરની પ્રક્રિયા લખીએ તો કેથોડ ઉપર રિડક્શન, તો પીબી પ્લસ ટુમાંથી પીબી બને છે, તો પીબી પ્લસ ટુ એમાંથી અહીંયા બને છે પીબી. ક્લિયર? રિડક્શનની પ્રક્રિયા છે તો અહીંયા આપણે કરી દઈશું બે ઇલેક્ટ્રોન. ક્લિયર છે પોઈન્ટ? અને રેડોક્સ પ્રક્રિયા લખીએ તો બે ઇલેક્ટ્રોન અહીંયાથી કેન્સલ, તો અહીંયા આપણે લખીએ પીબી ટુ પ્લસ ટુ બીઆર માઇનસ એમાંથી પીબી પ્લસ અહીંયા બીઆર ટુ. ક્લિયર? આ કેવા મળે છે? પીબી, તો પીબી મળે છે આપણને કેથોડ ઉપર, કેથોડ ઉપર લેડ ધાતુ મળશે, અને એનોડ ઉપર આપણને શું મળશે? બીઆર ટુ મળશે. આપણને પૂછી શકે કે પીગારેલ બી પીબી બીઆર ટુનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ અને કેથોડ ઉપર કઈ નિપજો મળે? તો આપણે જવાબ લખીશું એનોડ ઉપર બીઆર ટુ અને કેથોડ ઉપર પીબી. ક્લિયર છે મિત્રો? પીગારેલના અંદર તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, સિમ્પલ આયનો બનાવી અને એનોડ અને કેથોડની વાત કરવાની છે. ક્લિયર? એ સિવાય એક બીજું ઉદાહરણ લઈ લઈએ, એનિડીઆર પીગારેલ એનિડીઆર. આપણને પૂછે કે પીગારેલ એનિડીઆર બીઆરનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ અને કેથોડ ઉપર કઈ નિપજો મળશે? તો એનિડીઆરના અંદર બે આયનો કયા કયા? એનએ પ્લસ અને બીજું છે બીઆર માઇનસ. પ્લસ કોની તરફ કેવા જશે? કેથોડ પર, કારણ કે કેથોડ ઉપર કેથોડની પ્લેટ નેગેટિવ છે તો પ્લસ નેગેટિવ તરફ જશે. એનએ પ્લસ મતલબ કે એનએ પ્લસનું રિડક્શન થયા શું બનાવશે? એની એનોડ ઉપર બીઆર માઇનસ, બીઆર માઇનસ એનું રૂપાંતર થઈ જશે બીઆર ટુ. તો પ્રક્રિયા એ લે કે એનોડની પ્રક્રિયા, તો એનોડ ઉપર બીઆર માઇનસમાંથી બીઆર ટુ, એક બીઆર છે એટલે અહીંયા બીઆર ટુ, અહીંયા આપણે કહી દઈએ વન હાફ બીઆર ટુ, અને અહીંયા એક ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન અને કેથોડ સોડિયમ પ્લસમાંથી સોડિયમ રિડક્શન થાય છે, પ્લસ એકમાંથી ઝીરો ઘટે છે રિડક્શન, માઇનસ એકમાંથી ઝીરો વધે છે ઓક્સિડેશન, અને અહીંયા એક ઇલેક્ટ્રોન. ક્લિયર છે? રેડોક્સ પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા લખ્યા તો ઇલેક્ટ્રોન કેન્સલ થશે, એનએ પ્લસ બીઆર માઇનસ અહીંયા એનએ અને વન હાફ બીઆર. ક્લિયર? એનોડ ઉપર કોણ મળે છે? તો એનોડ ઉપર આપણને મળે છે બીઆર, અને કેથોડ ઉપર કોણ મળે છે? તો કેથોડ ઉપર આપણને મળશે
सोडियम। तो अहीं प्रश्न पूछे कि टीगारे डेनेडियन विद्युत विभाजन करवामां आवे तो एनोड अने कैथोड पर कई निपजो मरे। तो अहीं आपणे लखीशुं एनोड, एनोड पर बियातु अने कैथोड पर अहीं कई मळशे सोडियम धातु। क्लियर छे पॉइंट? तो पीगारे पण कोई भी क्वेश्चन पूछे तो आपणे आयनो बनाई अने एनोड अने कैथोडनी वात लखीशुं। क्लियर छे? हवे वात करीए आपणे जलीय द्रावण माटे विद्युत विभाजन, जलीय विद्युत विभाजन माटे। हवे एवुं द्रावण लईए के जे जलीय छे, जलीय विद्युत विभाजन द्रावण माटे। क्लियर? तो हवे अहींया एक नोंधनी पहले आपणे वात लखी दीए पछी एनी चर्चा करीए। खास इम्पोर्टंट छे नोंध, ए नोंधने लखवानुं छे के दाखला तरीके नोंध लखता पहेला थोड़ुं समजावुं। दाखला तरीके अहींया ए प्लस बी प्लस, क्लियर? अहींया सी माइनस, હવે દ્રાવણના અંદર દાખલા તરીકે બે અલગ અલગ પ્રકારના ધન આયન છે, તો બે અલગ અલગ પ્રકારના ધન આયન છે તો અહીંયા મતલબ કે ધન આયન કયો જશે? કેથોડ ઉપર જશે, કારણ કે કેથોડ ઉપર માઇનસ ચાર્જ છે। તો અલગ અલગ પ્રકારના ધન આયન હોય, દાખલા તરીકે એ પ્લસ પ્રકારનું ધન આયન છે અને બી પ્લસ પ્રકારનું ધન આયન છે, તો બે અલગ અલગ પ્રકારના ધન આયન હોય તો બંનેમાંથી કયો ધન આયન કેથોડની પ્લેટ પર જશે? બંનેમાંથી કોઈ એક જશે। क्लियर? तो बंने क्यों धन आयन कैथोड प्लेट पर जैसे? बंने तो कैथोड की प्लेट पर जैसे नहीं, कोई एक जैसे ये कैथोड की प्लेट पर जैसे, कोई एक धन आयन कैथोड तरफ जैसे। तो हमें यह प्रश्न है कि क्यों धन आयन जैसे कैथोड की प्लेट पर जाए? तो यह जवाब ये कि बंने बंने जो धन आयन आपे एम जेना एसआरपी मूल्य वधारे हो कैथोड की प्लेट पर झड़पती मूव कर। क्लियर है पॉइंट? तो अँ नोध लख, બે અથવા બે કરતો વધારે ધનાયન દ્રાવણમાં હાજર હોય ત્યારે જે ધનાયનનું એસઆરપીનું મૂલ્ય વધારે હોય તે પહેલાં કેથોડ પર જઈ ડિસ્ચાર્જ થશે। ક્લિયર? એ રીતે ઋણાયનની વાત કરીએ, દાખલા તરીકે બે ઋણાયન છે, સપોઝ સી માઇનસ અને ડી માઇનસ બે ઋણાયન છે, તો બંનેના અંદરથી કોઈ એક એનોડ ઉપર જવાનું, તો કોણ એનોડ ઉપર જશે? તો ઋણાયન અંદર બંનેમાંથી જેને એસઓપીનું મૂલ્ય વધારે હશે એ મતલબ કે ક્યાં જશે? તો એનોડ ઉપર જશે। તો એ રીતે બે અથવા બે કરતો વધારે ઋણાયન દ્રાવણમાં હાજર હોય ત્યારે જે ઋણ આયનનું એસઓપી, ધ્યાન રાખવું એસઓપી, તો એસઆરપી, જે ઋણ આયનનું એસઓપીનું મૂલ્ય, જે ઋણ આયનનું એસઓપીનું મૂલ્ય વધારે હોય તે પહેલાં એનોડ ઉપર, એનોડ પર જઈ ડિસ્ચાર્જ થાય છે, ડિસ્ચાર્જ થાય છે। મતલબ કે પહેલાં કોણ જશે? તો જેને એસઓપીનું ઋણ આયનના અંદર જેને એસઓપીનું મૂલ્ય વધારે હશે ત્યારે, મતલબ કે એનોડ ઉપર જશે। જલીય વિદ્યુત વિભાજન માટે આ પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આને આ પોઈન્ટને આપણને ક્લિયર હોવો જોઈએ।
तो आज आप जलीय विद्युत विभाजन अंदर एनोड और कैथोड पर कई निपज में से एनी आपणे वात समझी सके छे। क्लियर है मित्रों? फरीथी कहूँ कि द्रावण अंदर बे अथवा बे करता वधारे धनायनो हाजर हो तो जे धनायन ने एसआरपी नु मूल्य वधारे हशे ए पहलू कैथोड पर जशे अने पहलू डिस्चार्ज थशे कैथोड पर ए निपज आपणे मळशे। अने जे बे अथवा बे करता वधारे ऋणायन हो क्लियर तो ये द्रावण अंदर हो तो एना अंदर थी जेना ऋणायन एसओपी नु मूल्य वधारे हशे ए ऋणायन पहला एनोड पर जशे तो जे डिस्चार्ज थशे अने एनोड पर आपणे ए मतलब के ऋणायन मळशे। क्लियर? तो आ पॉइंट ने खास समझो जरूरी है, आना आधार ज आप जलीय विद्युत विभाजन की बात समझी सकी। क्लियर थी गई बात? हमें पीगारेल में आप के बात ना उपयोग कारण के पीगारेल द्रावण अंदर फक्त बे ज प्रकार हो एक धन आयन हो एक ऋण आयन जैसे कि पीगारेल एन ए सी एल हो तो ये द्रावण अंदर खाली एन ए प्लस आयन हो बीजा सी एल माइनस आयन हो एक प्रकार हो जलीय मध्यम होना अंदर मतलब कि बे अथवा त्रण प्रकार आयन एना अंदर हाजर हो पॉइंट ने क्लियर समझ। हमें अँ एसआर पर थोड़ी मतलब कि बात लखी दू जो मतलब कि सीरीज आप इलेक्ट्रो ईएमएफ श्रेणी जो बने एना अंदर एसआरपी मूल्य की जो बात करी है एने अँ थोड़ी बात लखी दू जेने आधार आप मतलब कि आग मतलब कि सॉल्व करीशू रिएक्शन। तो जो एसआरपी वेल्यू अंदर लिथियम प्लस पोटेशियम प्लस क्लियर पची कैल्शियम प्लस कैल्शियम टू प्लस मैग्नेशियम टू प्लस और एल्युमिनियम थ्री प्लस आज पांच धातुओं लखी तब ईएमएफ सी अंदर जु सको कि ये पांच धातुओं से इन्हें एसआरपी मूल्य पानी जो है ये पानी ने एसआरपी मूल्य करता आज धातुओं लखी है पांच इमने एसआरपी मूल्य केव ओछू है। क्लियर? तो आ पॉइंट अपन क्लियर होवो जो क्लियर लिथियम पोटेशियम कैल्शियम मैग्नेशियम ने एल्युमिनियम आज पांच धातुओं ने एसआरपी मूल्य पानी ने एसआरपी मूल्य करता केव ओछू है। क्लियर थी गये? ए सीवाय बाकी धातुओं से ये पानी ने जो आप लखेलू है एसआरपी ना करते ऊपर से बीजी बड़ी धातुओं पानी एसआरपी मूल्य करता पानी ने जो एसआरपी वेल्यू है करते केवधारे। क्लियर? एक तो आ पॉइंट ने ध्यान रख बीजी बात लखी है एसओपी तो एसओपी अंदर क्लोरीन माइनस बीआर माइनस आई माइनस आ त्रण उपयोग जनरेट कर सू एम एसओपी मूल्य पानी ने एसओपी मूल्य करते केव से वारे। क्लियर है पॉइंट? अने बीजी बात करो यार एसओ फोर टू माइनस अने एनओ थ्री माइनस आ बने एसओपी मूल्य पानी ने एसओपी मूल्य करते ओछू है। आ पॉइंट ने बराबर क्लियर समझी लो ताकि आप विद्युत जलीय विद्युत विभाजन माटे की बात करें तो पॉइंट अपन ने क्लियर थी गई कारण के दरेक ने एसआरपी मूल्य तो आप याद रखा नहीं बराबर तो आप अँ थोड़ा आइडिया लगाई दी थी। क्लियर? लिथियम पोटेशियम कैल्शियम मैग्नेशियम और एल्युमिनियम आज धातुओं से एमना एसआरपी मूल्य पानी ने एसआरपी मूल्य करते केवे ओछू है। क्लोरीन ब्रोमीन आयोडीन आज त्रण मतलब कि जे आपने आपेलो है एमना एसओपी मूल्य ये पानी ने एसओपी मूल्य करते क्या वधारे छे। क्लियर? एसओ टू और एनओ थ्री आमने एसओपी मूल्य पानी ने एसओपी मूल्य करते क्यों ओछू है। क्लियर है पॉइंट? चलो हवे आपणे स्टार्ट करिए। अहीं जलीय एने बीआर द्रावण ना द्रावण विद्युत विभाजन हवे आगर एने बीआर नु आपणे जोई चुक्या पण पीगारेल हतो तो पेगली थी एने बीआर तो अहीं कहीं छे जलीय एने बीआर तो जलीय एने बीआर होय तेना अंदर कोण कोण हशे तो जलीय एने बीआर होय एक तो एना अंदर ए द्रावण अंदर आयन हशे एने प्लस बीजू कोण हशे बीआर माइनस अने जलीय द्रावण छे एटले तीजा नंबर में कोण हशे एच टू हशे जलीय द्रावण छे एटले एच टू पण हशे। क्लियर? हवे वात ए छे
કે એસ્ટ્રોજેનનું ઓક્સિડેશન પણ થશે અને રિડક્શન પણ થશે. ચલો હવે આપણે અહીંયા વાત કરીએ એનોડ ઉપરની વાત કરીએ. હવે એનોડ ઉપર મતલબ કે કોણ જશે તો બી આર માઇનસ જે છે એ નેગેટિવ ચાર્જ છે તો એક પ્લસ ચાર્જ મતલબ કે એનોડ ઉપર જશે. ક્લિયર? તો બી આર માઇનસ એસ એમ રૂપાંતર થશે બી આર ટુ પ્લસ અહીંયા ઇલેક્ટ્રોન. ક્લિયર? એક તો બી આર માઇનસ, બીજું પાણી પણ જો તો પાણીનું પણ ઓક્સિડેશન થશે તો પાણીના ઓક્સિડેશનથી શું મળશે તો અહીંયા એસ ટુ તો પાણીનું ઓક્સિડેશન થશે એટલે આપણને અહીંયા મળશે ઓ ટુ પ્લસ ફોર એચ પ્લસ પ્લસ ફોર ઇલેક્ટ્રોન. દ્રાવણના અંદર એન એ પ્લસ પણ છે બી આર માઇનસ છે અને એચ ટુ ઓ પણ છે. એચ ટુ એચ ટુનું ઓક્સિડેશન પણ થશે મતલબ કે એચ ટુ એનોડ પર પણ જશે અને એચ ટુ ઓ કેથોડ પર પણ જશે, રિડક્શન પણ થશે. હવે અહીંયા વાત આવી કે આ બંને આપણને આપેલા છે તો હવે બંનેના અંદરથી કોણ એનોડ ઉપર જશે પ્રશ્ન એ છે. કારણ કે પાણી પણ છે તો પાણી પણ એનોડ પર જવાની ટ્રાય કરશે, બી આર માઇનસ પણ એનોડ પર જવાની ટ્રાય કરશે, તો હવે બંનેના અંદરથી કોણ એનોડ ઉપર જશે? તો જવાબ શું હતો કે જે ધન આયન હોય એના અંદર જેના એસઓપીનું મૂલ્ય વધારે હોય એ એનોડ ઉપર જાય એટલે એની પ્રક્રિયા થાય. હવે અહીંયા એસઓપીના મૂલ્યના અંદર જો સીએલ માઇનસ બી આર માઇનસ આઈ માઇનસ મતલબ બી આર માઇનસને એસઓપીનું મૂલ્ય એસ ટુ કરતો કેવું છે વધારે છે, એનો મતલબ એ થશે કે એનોડ ઉપર કોણ જશે? બી આર માઇનસ. એટલે આ પ્રક્રિયા થશે, આ પ્રક્રિયા થશે નહીં. ક્લિયર છે પોઈન્ટ? પાણી માટે એનોડની પ્રક્રિયા છે, ધ્યાન રાખજો. ક્લિયર? હવે કેથોડની વાત કરીએ. કેથોડ તો કેથોડ મતલબ કે ધન આયન હશે કેથોડ ઉપર જશે અને પાણી પણ કેથોડ ઉપર જશે, બંનેની કોમ્પિટિશન ચાલે છે તો બંનેના અંદરથી કોણ કેથોડ ઉપર જશે? પહેલાં હું બંનેની પ્રક્રિયા લખી દઉં છું. દાખલા તરીકે સોડિયમ એ કેથોડ ઉપર એક ઇલેક્ટ્રોન સ્વીકારી કેથોડ ઉપર તો રિડક્શન પ્રક્રિયા એટલે એને બનાવશે અને પાણીનું રિડક્શનની પ્રક્રિયા લખીએ. પાણી માટે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાને યાદ કરી લેજો. આને યાદ કે પાણી માટે ઓક્સિડેશનની પ્રક્રિયા રિડક્શનની પ્રક્રિયા, તો પાણી માટે રિડક્શનની પ્રક્રિયા કરીએ તો અહીંયા આપણને એસ ટુ મળશે અને ટોટલ કેટલા છે તો બે એસ ટુ થઈ જાય ટુ ઓ એચ માઇનસ થઈ ગયું બેલેન્સ. બે અને બે ચાર અને બે ઓક્સિજન, બે અને બે ચાર અને બે ઓક્સિજન, બે ઇલેક્ટ્રોન માઇનસ. ક્લિયર છે? આ કેથોડની પ્રક્રિયા. હવે પ્રશ્ન એ છે કે સોડિયમ ધાતુ જે છે એ કેથોડ ઉપર જશે કે પાણી છે એ કેથોડ ઉપર જશે? તો કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા હોય તો અહીંયા આપણે એસઆરબીનું મૂલ્ય જોવું પડશે કેથોડ માટે. તો જેના એસઆરબીનું મૂલ્ય વધારે હશે એ કેથોડ ઉપર જશે. તો હવે બંનેના અંદર જુઓ તો એક તો સોડિયમ પ્લસ અહીંયા લિથિયમ સોડિયમ, સોડિયમને અહીંયા લખી દઉં લિથિયમ સોડિયમ પ્લસ. ક્લિયર? એ બધા છે લિથિયમ સોડિયમ પોટેશિયમ. તો સોડિયમ પ્લસના એસઆરબીનું મૂલ્ય પાણીના એસઆરબીના મૂલ્ય કરતો ઓછું છે. મતલબ કોનું એસઆરબીનું મૂલ્ય વધારે છે? પાણીનું એસઆરબીનું મૂલ્ય વધારે છે. જેના એસઆરબીનું મૂલ્ય વધારે હશે એ કેથોડ ઉપર જાય, એનો મતલબ કે આ પ્રક્રિયા થશે નહીં. પરંતુ કઈ પ્રક્રિયા થશે? આ પ્રક્રિયા થશે. ક્લિયર? હવે રેડોક્સ પ્રક્રિયા આપણે લખીએ તો હવે આ બંને માટેની જ રેડોક્સ પ્રક્રિયા લખી, કારણ કે આ પ્રક્રિયા તો થતી નથી, આ પણ નહીં થતી. તો રેડોક્સ લખીએ, અહીંયા બે ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે, તો આખા સમીકરણને બે વડે ગુણી દઈએ તો અહીંયા ટુ એચ ટુ ટુ બી આર માઇનસ અહીંયા બી આર ટુ પ્લસ એચ ટુ પ્લસ અહીંયા ટુ ઓ એચ માઇનસ. ક્લિયર થઈ ગયું આ પોઈન્ટ? તો આ રિએક્શન થયું. તો જો હવે એનોડ અને કેથોડ ઉપર શું મળશે એને અહીંયા બીજા કન્ક્લુઝનો આપણે મતલબ કે તારણો કાઢવાના છે, ખાસ ઇમ્પોર્ટન્ટ તારણો છે એની આપણે અહીંયા વાત કરીએ. ક્લિયર? તો જુઓ એને જલીય એને બિયારનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો પહેલો પોઈન્ટ જલીય એને બિયારનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો પહેલું તારણ પહેલું કન્ક્લુઝન એનોડ ઉપર કોણ મળશે? એનોડ ઉપર બી આર ટુ.
बीआर टू एनोड पर मर से, कैथोड ऊपर कौन मर से, तो कैथोड ऊपर हाइड्रोजन वायु एच टू गैस। क्लियर क्लियर थी। तीजा नंबर ना अंदर द्रावण ना अंदर ओएच माइनस आयन की सांद्रता शू थे वधे छे के घटे छे प्रक्रिया आम छे तो ओएच माइनस बने छे एटले आपणे क्या कहीशुं ओएच माइनस नी सांद्रता वधे छे। ओएच माइनस नी सांद्रता वधे एनो मतलब के पी ओएच शू थशे घटशे कारण के पी ओएच बराबर माइनस लॉग ओएच माइनस पी ओएच घटे तो पीएच शू थशे वधे। क्लियर અને પીએચ વધે તો એ દ્રાવણ કેવું બનશે બેઝિક દ્રાવણ। ક્લિયર આ બધા કન્ક્લુઝનો છે જે આપણે મતલબ કે ધ્યાન રાખવાના છે। અને ચોથું કન્ક્લુઝન એ છે કે દ્રાવણના અંદર પ્રક્રિયા સમય જેના રિએક્શન ચાલુ થશે પછી અમુક સમય પછી દ્રાવણ અંદર આપણે દ્રાવણ જે લીધું છે એની ત્યાં પણ એ દ્રાવણ અંદર બાકી કયું દ્રાવણ રહેશે તો જો બાકી રહેવા માટે આપણે આ રીતે યાદ રાખી જોઈએ એન એ બી આર મતલબ એન એ પ્લસ અને બી આર માઇનસ અને જલીય દ્રાવણ છે એચ પ્લસ અને ઓએચ માઇનસ એમાંથી એચ પ્લસ તો બની ગયું એચ ટુ બી આર માઇનસ બની ગયું બી આર ટુ હવે દ્રાવણ અંદર કોણ બાકી રહ્યું એન એ પ્લસ અને ઓએચ ઓએચ માઇનસ મતલબ કે દ્રાવણ કયું બની જાય છે એન એ ઓએચનું બને છે। ક્લિયર દ્રાવણ હોય એન એ ઓએચનું બને છે મતલબ કે એન એ ઓએચ એટલે પૌષ્ટિક સોડા જેને પ્રક્રિયા થશે તો પ્રક્રિયા જેને પૂરી થશે તો દ્રાવણ કયું બની જશે એને ઓએચ। તો આ જે કન્ક્લુઝન છે એ કન્ક્લુઝન આપણને યાદ રાખવાના છે અને આપણે ક્યારે ક્લિયર કન્ક્લુઝન યાદ રાખી શકીએ જેને આપણા પોઈન્ટ ક્લિયર હોય ત્યારે। ક્લિયર છે તો હવે જો પીગળી ત્યાં જે બિયાર હતું તેમાં એનોડ અને કેથોડ પર કઈ નિપજ મળતી હતી એનોડ ઉપર બિયાર ટુ મળતું હતું કેથોડ ઉપર સોડિયમ મળતું હતું અને જલીય એને બિયાર છે તો એનોડ ઉપર બિયાર ટુ મળે છે અને કેથોડ ઉપર સોડિયમ નહીં મળતું શું મળે છે એચ ટુ મળે છે। ક્લિયર છે મિત્રો અને આ કન્ક્લુઝન ખબર પડી કે એનોડ ઉપર બિયાર ટુ કેથોડ ઉપર કારણ કે આ રિએક્શન નહીં થતું કેથોડ ઉપર એચ ટુ દ્રાવણમાં ઓએચ માઇનસ બને છે એટલે ઓએચ માઇનસની સાંદ્રતા વધશે ઓએચ માઇનસની સાંદ્રતા વધે તો પી ઓએચ ઘટે તો પીએચ વધે અને પીએચ વધે તો બેઝિક દ્રાવણ બને બેઝિક દ્રાવણ માટે પીએચ શું છે અહીંયા પીએચ ગ્રેટર દેન 7 પીએચ 7 કરતો વધારે એટલે દ્રાવણ કેવું ગણાશે બેઝિક ગણાશે અને જ્યારે પ્રક્રિયા પૂરી થશે ત્યારે આપણને પૂછે કે વિદ્યુત વિભાજન દ્રાવણ જે આપણે એને બિયારને લીધું હતું હવે કયું બની ગયું તો એનો જવાબ આવશે કે દ્રાવણ એને ઓછું બની ગયું કેમ કારણ કે એને પ્લસ બી આર માઇનસ અને જલીય દ્રાવણ એટલે એચ પ્લસ અને ઓએચ માઇનસ તો આપણે કીધું ને કે એચ ટુ એચ પ્લસમાંથી તો એચ ટુ બની જશે સોરી બી આર માઇનસમાંથી બી આર ટુ ક્યાં એનો ઉપર જતો રહેશે હવે દ્રાવણમાં કયા આયનો બાકી રહે એન એ પ્લસ અને ઓએચ માઇનસ એ આયનો ભેગા પ્રક્રિયા કંઈ શું બનાવી દેશે એને એવું જ એટલે કે દ્રાવણ કયું બની જાય છે એન એ ઓએચનું દ્રાવણ બને છે એટલે કે દ્રાવણ બેઝિક બને છે। ક્લિયર છે પોઈન્ટ તો આ જે કન્ક્લુઝન જે તારણો છે ને એ આપણને ક્લિયર હોવા જોઈએ અને આ પોઈન્ટ ખબર પડી ગઈ। અચ્છા અહીંયા બીજો પોઈન્ટ પાણી માટે એનોડની પ્રક્રિયા યાદ રાખવાની પાણી માટે એનોડની પ્રક્રિયા કે પાણીનું એનોડ ઉપર ઓક્સિડેશન થાય અ એનોડ એટલે અ એટલે આપણે અહીંયા મળે છે ઓક્સિજન ક્લિયર છે ઓટું લખવાનું પછી બેલેન્સ કરી દેવાનું અને કેથોડ ઉપર આપણને કયો વાયુ મળે છે પાણી અંદર એચ ટુ મળે છે આ કેથોડની પ્રક્રિયા છે પાણી માટેની અને એનોડની અને જ્યાં પણ જલીય દ્રાવણની વાત આવશે એટલે જલીય દ્રાવણની અંદર પાણી હશે એ એનોડ પર પણ જઈ શકે કેથોડ પર પણ જઈ શકે જશે કે નહીં જાય એ આપણે નક્કી કરીશું એસઆરપી અને એસઓપીના આધારે। ક્લિયર છે બીજો અહીંયા મિત્રો વિદ્યુત વિભાજન જલીય એલ એટલે એસઓપોનનો એન એ ટુ એસ ઓ ફોરના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન આપણને અહીંયા પ્રશ્ન પૂછે કે એન એ ટુ એસ ઓ ફોરના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો તો ચલો આપણે અહીંયા સમજીએ બરાબર તો એન એ ટુ એસ ઓ ફોર જે છે એના અંદર કયા કયા આયનો છે એક તો એન એ પ્લસ ક્લિયર બીજું છે એસ ઓ ફોર ટુ માઇનસ ક્લિયર અને જલીય દ્રાવણ છે એટલે ત્રીજું કોણ હશે એચ ટુ હશે ક્લિયર થઈ ગયો પોઈન્ટ હવે અહીંયા આપણે પ્રક્રિયા લઈએ એનોડ એનોડ ઉપર કોણ છે
तो आपने खबर है कि ऋण बीज बार हे एनोड पर जैसे क्लियर नेगेटिव हे एनोड पर जैसे तो ये SO4 टू माइनस क्लियर एनु ऑक्सीडेशन थे नहीं कि केम तो अँ आपने ये है कि सल्फर जो है एनु ऑक्सीडेशन आम से प्लस छो सल्फर समूह सोलन तत्व है आ प्लस छो यू मेक्सिमम ऑक्सीडेशन अवस्था है मेक्सिमम ऑक्सीडेशन अवस्था है हम कोईपण तत्व इना मेक्सिमम ऑक्सीडेशन अवस्था की ऊपर ना जा सके क्लियर एक सीम्पल वस्तु अँ मतलब के याद रखनी है कि जो कोई भी तत्व है ये तत्व मेक्सिमम सल्फर सपोज सल्फर जो सल्फर मेक्सिमम ऑक्सीडेशन अवस्था के लिए प्लस छो केम कई रीते प्लस छो कारण के समूह सोलन तत्व है समूह सोलन तत्व है बाह्य कक्षा अंदर छ इलेक्ट्रॉन है तो ये मेक्सिमम ऑक्सीडेशन अवस्था प्लस छो हवे एना ऊपर ये कभी जा सके नहीं तो एना ऊपर नहीं जाए मतलब कि ऑक्सीडेशन अवस्था में वारो नहीं एटला माटे अहीं सल्फर ऑक्सीडेशन थे एक पॉइंट बीजो एस टू तो एस टू ऑक्सीडेशन प्रक्रिया आप लखी दी तो एनोड पर ऑक्सीजन फोर एस प्लस अने आपने मळशे फोर इलेक्ट्रॉन बीजो पॉइंट अँ क्लियर थी गयो नहीं तो बीजो पॉइंट अँ जो कि अँ एनोड पर एक तो एसओ एसओ फोर टू माइनस है बीजो एस टू है हवे मित्रों आ बंने अंदर कोण एनोड माटे आपणे शुं चेक करी लीधी एसओपी जेने एसओपी नुं मूल्य वधारे छे ए एनोड पर पहला जशे बराबर तो हवे एसओपी नुं मूल्य कोणु वधारे छे एस टू नुं आपणे लखाव्युं छे एनो थ्री ने एसओ फोर टू माइनस कर तो एस टू ने एसओपी नुं मूल्य शुं छे वधारे छे एनो मतलब के आ एनोड पर जशे ने कोण जशे एस टू जशे क्लियर अने मेक्सिमम ऑक्सीडेशन अवस्था थी ऊपर ऑक्सीडेशन अवस्था आ सके एना नीचे जाइ सके मतलब आनु रिडक्शन तो थी सके कि प्लस छ थी प्लस चार में तो जाइ सके परंतु प्लस छ में प्लस सात के प्लस आठ में ना जाइ सके कारण के जे भी तत्व की मेक्सिमम ऑक्सीडेशन अवस्था एना करते ऊपर ऑक्सीडेशन अवस्था में जाइ सके नहीं क्लियर एक पॉइंट आ क्लियर थी गय अँ क्लियर थी गयी आ प्रक्रिया थती नहीं अने बीजू चलो आ प्रक्रिया अपना आइडिया ना भी आए तो आ बने आप चेक कर लैसू कि एनोड पर कौन जैसे आपने खबर है कि एच एस टू ने एसओपी मूल्य वारे है एसओ फोर ने एसओपी एसओ फोर मतलब कि एसओपी मूल्य ओछू है एट आ एनोड पर जैसे मतलब एनोड पर आ प्रक्रिया थे हमें कैथोड की बात तो कैथोड मैं जो अँ ध्यान आए क्लियर तो कैथोड पर एक तो सोडियम जैसे तो सोडियम अँ कैथोड पर जाए तो इलेक्ट्रॉन स्वीकारी अँ सोडियम क्लियर बे एन एच तो अँ आप टू कर અને બીજું કેથોડ ઉપર પણ જશે એસ ટુ એસ ટુ એનોડ પર પણ જઈ શકે અને કેથોડ પર પણ જઈ શકે તો અહીંયા એસ ટુનું કેથોડ પરની પ્રક્રિયા રિડક્શનની પ્રક્રિયા ટુ ઇલેક્ટ્રોન એસ ટુ જેને કેથોડ ઉપર જાય છે અને એસ ટુ ગેસ રિલીઝ કરશે અને એસ ટુ માઇનસ હવે આ બંનેના અંદર આપણે એસઆરપી ચેક કરવું પડશે કે બંનેના અંદરથી કોણ પહેલાં કેથોડ ઉપર જાય છે ક્લિયર તો અહીંયા આપણે લખાવીશું લિથિયમ સોડિયમ પોટેશિયમ ક્લિયર પછી કેલ્શિયમ मेग्नेशियम एल्युमिनियम आज धातु है एना करते एस टू ने एसआरपी मूल्य केवे वे क्लियर यो मतलब कि एस टू ने एसआरपी मूल्य आज धातु है एना करता है यो मतलब कि कौन पहला कैथोड पर जैसे तो जेना एसआरपी मूल्य केव हो मतलब प्रक्रिया आ प्रक्रिया थे नहीं कुल प्रक्रिया अपने लखीए रेडॉक्स प्रक्रिया तो हमें आ बने प्रक्रियाओ तो थती नहीं क्लियर तो हवे अहीं इलेक्ट्रॉन चार छे अहीं बे छे तो कैंसल करवा माटे अहीं आपणे बे चार इलेक्ट्रॉन वडे आपणे गुणी दईए सॉरी बे इलेक्ट्रॉन वडे गुणी दईए तो अहीं प्रक्रिया टू एस टू अने अहीं फोर एस टू एटले अहीं थशे सिक्स एस टू क्लियर प्लस बे चार इलेक्ट्रॉन अहींथी कैंसल प्लस अहीं सिक्स एस टू पछी अहीं थशे ओ टू प्लस फोर एस प्लस प्लस एस टू अने अँ फोर ओ एच माइनस फोर एच प्लस फोर ओ एच माइनस एना बराबर आप लखी दी फोर एस टू अँ शू बाकी एस टू अँ छस टू हे अँ चार एस टू हे एट्ले के एस टू हे बे एस टू कुल प्रक्रिया आ रीते लखाश टू एस टू
प्लस ओ टू प्लस एच टू। एनोड ने क्या तौर पर कई निपज मरे है? तो एच टू जो है अपन ने मरे क्या तौर पर, तो अँ पूछे कि एने जो एच टू पर जिलेद्रा विद्युत विभाजन करवा है तो एनोड पर कई मैं सॉरी क्या तौर पर कई मैं कि एच टू गैस अने एनोड पर शू मैं तो ओ टू गैस। क्लियर? एनोड पर एच टू और कैथोड पर ओ टू, जी रीते पानी ने विद्युत विभाजन कर तो अपने शूँ मरे ओ टू और एच टू। तो आप एम कही सकिए कि एनओ टू एसओ फोर जलीय द्रावण विद्युत विभाजन ये एक्चुअली को विद्युत विभाजन है पानी विद्युत विभाजन है एनओ टू एसओ फोर जलीय द्रावण विद्युत विभाजन ए पानी विद्युत विभाजन है कारण के पानी जाने पर विद्युत विभाजन करते तो अपन मैं एच टू और ओ टू आ रही। क्लियर? ए रीते एनोड पर ओ टू मैं पानी विद्युत विभाजन करो तो एनोड पर शूँ मरे ओ टू और कैथोड पर शूँ मरे एच टू। तो अँ एक जवाब आए तो आप कही सकते कि एन ए टू एसओ फोर जलीय द्रावण विद्युत विभाजन एक्चुअली को विद्युत विभाजन है पानी विद्युत विभाजन। क्लियर है पॉइंट? तो मित्रों अँ प्राप्त थती निपजनी बात करी, हजू घनी बड़ी बाकी है। क्लियर? एनी आपणे हवे नेक्स्ट वीडियो अंदर चर्चा करीशुं, पण जे अत्यारे जे टॉपिक जे चलाय छे एने बराबर तमे रेफर करो ताकि नेक्स्ट वखत हजू घणा आपणे 10 अत्यारे तो 2 सुधीनी ज वात करी जलीय माध्यमो, आपणे 10 11 सुधी मतलब कि 10 सुधी मतलब के अलग 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 विद्युत विभाजक द्रावणना जे जलीय द्रावणो छे एना विशेने आपणे एनोड अने कैथोडनी वात करीशुं, पण अहींया आपणे વાતને સ્ટોપ કરીએ છીએ। આને બરાબર રિફર કરો, જે પેલી નોંધ લખાય એને સમજો, તો એસઓટી એસઆરટીના જે મૂલ્યો લખાય એને સમજો, બરાબર સમજો તાકે નેક્સ્ટ વખત જ્યારે આપણે મતલબ કે વિડીયો આવે એના અંદર આપણે આગળના જે મતલબ કે ટોપિક ચલાવીશું કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન પ્લેટિનમ વિદ્યુત રૂધી મદદથી, કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કોપરની મદદથી, સિલ્વર નાઇટ્રેટનું વિદ્યુત વિભાજન સિલ્વર વિદ્યુત ધ્રુવની મદદથી, સિલ્વર નાઇટ્રેટનું વિદ્યુત વિભાજન પ્લેટિનમ વિદ્યુત ધ્રુવની મદદથી, અલગ 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 મતલબ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન। ક્લિયર? તો એ રીતે અલગ અલગ આપણે વાત મતલબ કે કરીશું, પણ આ ટોપિકને બરાબર ક્લિયર રીતે સમજતા કે નેક્સ્ટ હજુ આ ટોપિક આપણે ચાલે છે, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એને વાત કરીશું। ઓકે?